जो मित्र अपने छेलो लेक्चर आ चेप्टर में रही रहा है श्वसन तंत्र में अपने छेले बाहर रचना सीख्या शुरुआत में अपने में चलती जैविक क्रिया CO2 टू वहन सीख्या आज हमें जे श्वसन तंत्र में हवा लेवा मूकवा क्रिया थाय श्वास उश्वास की क्रिया यू तमने ओरल समझा चु मौखिक तमने आवड़े एवं है स्टेप આપણે સ્વતંત્ર ધરાવીએ છીએ એટલે આપણને ખબર પડે એવું છે. એટલે આપણે શીખેલી પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે સ્વતંત્ર શીખ્યા હતા મુખ્ય અંગો એકજોડ ફેફસા અને સહાયક અથવા ગૌણ અંગોમાં વિવિધ શ્વસન અવયવો એના નામ યાદ કરી લઈએ, થોડી એની ગોઠવણી શરીરમાં યાદ કરી લઈએ. એના દ્વારા આપણને શ્વાસ ઉશ્વાસની ક્રિયા છે એનો સ્પષ્ટપણે ખ્યાલ આવશે. તો આપણે એવું જોયું હતું કે એકજોડ નાસિકા છિદ્રો, એકજોડ નાસિકા કોટર, એક કંઠનાળી, એના ત્રણ પેટા ભાગો હોય, નાસિકા કંઠનાળી, મુખ કંઠનાળી અને સ્વર કંઠનાળી. એના પછી એક શ્વાસ નળી, ટ્રેકિયા અથવા વિન્ડ પાઇપ. એના પછી એના 12.5 સેન્ટીમીટર લાંબી એવી શ્વાસ એના બે ભાગ પડે ડાબી જમણી તરફ. છાતીમાં 5મી ઉરસી કસેરું કાગળ થી એ વહેંચાય એને ડાબી જમણી શ્વાસવાહિની કહેવાય, બ્રોન્કસ કહેવાય ઇંગ્લિશમાં, લેફ્ટ રાઇટ બ્રોન્કસ શ્વાસવાહિની. અને પછી ફેફસા દાખલ થાય એટલે ઘણી બધી નળીઓમાં એ શાખાઓમાં વહેંચાય, એને આપણે પ્રથમ દ્વિતીય તૃતીય શ્વાસવાહિનીઓ તરીકે ઓળખીએ છીએ. છેવટે એ પણ એકદમ સૂક્ષ્મ શાખામાં વહેંચાય, સૂક્ષ્મ વ્યાસની શાખામાં, જેને આપણે કહીએ છીએ શ્વાસવાહિકાઓ. અને છેવટે એની પણ સૂક્ષ્મ શાખાઓ એને કહેવાય અંત્ય શ્વાસવાહિકાઓ, જે ફેફસાના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એવા વાયુકોષ્ઠમાં ખુલે. વાયુકોષ્ઠ એટલે નાની એવી એકદમ નરિયા કે દેખાય નહીં એવી હવા ભરેલી કોથળી, એવી લેક્સ ઓફ મિલિયન્સ ઓફ એ કોથળીઓ ફેફસાની દિવાલમાં રહેલી હોય. એ વાસ્તવમાં હવાની સાથે CO2 ટોટોની આપણે રુધિર અને હવાની વચ્ચે કરી આપતો એ એકમ છે. એટલે આપણે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તો વાસ્તવમાં જે કંઈ હવાની આપણે થયો એકમ તરીકે ઓળખીએ છીએ. બાકી બધા અંગો છે એ સહાયક અંગો કહેવાય, સંવહન માર્ગ પૂરો પાડે કહેવાય. હવાની આપણે માટેનો જસ્ટ પેસેજ માર્ગ પૂરો પાડે, એમાં એ પેસેજમાં ક્યાંય હવામાંથી CO2 ટોટોની આપણે આપણું શરીર છે કરી શકતું, એ એક્ઝેટ ફેફસાના વાયુકોષમાં થાય. એટલે આપણે એના બે ભાગ પાડી શકીએ, સંવહન પ્રદેશ અને આપલે વાળો વિસ્તાર, હવાની આપલે વાળો વિસ્તાર અથવા ક્રિયાત્મક વિસ્તાર. ફેફસા આપણે જોઈએ જમણું થોડું મોટું હોય, ડાબું હૃદય ગોઠવવાની જગ્યાથી એને પૂરી પાડવાથી હૃદય ખાંડ ધરાવતું હોવાથી થોડું નાનું હોય, એમાં બે ખંડો હોય જમણા ફેફસામાં, ત્રણ ખંડો એટલે મોટું હેવી જાડી દિવાલનું હોય. ડાબું ફેફસું હૃદય ખાંડના કારણે નાનું, બે ખંડનું ને હલકું ને દિવાલ એની પાતળી હોય એ પ્રકારનું જોવા મળે. બંને ફેફસાની ફરતે આપણને આવરણ જોવા મળે, જેને આપણે ફૂફૂસ આવરણ તરીકે ઓળખીએ છીએ. એની વચમાં એક ચીકણા પદાર્થ નું વારંવાર આપણે થઈ રાખવાનું કામ થાય, જેના કારણે એને ઘર્ષણ લાગે નહીં, ઊંઝણનું કામ કરે. બે કુકુર આવરણની વચ્ચે એક આવરણ ઉરસીય ગુહાની ફરતે ચોટે લોકે સંપર્કમાં હોય અને બીજું આવરણ ફેફસાની દીવાની લગોલગ એટલે કે અડીને ગોઠવાયેલું હોય. બે આવરણની વચ્ચે આ જે ઊંઝણ પ્રવાહી સતત જૂનું દૂર થાય નવું છે ઉમેરાય, રુધિરમાંથી સ્ત્રાવતા રુધિરમાં પાછું શોષાય, જેને કારણે આજીવન ધબકતા ફેફસા એને નુકસાન થાય નહીં, ઘર્ષણ લાગે નહીં. એવું કહેવાય તંદુરસ્ત વ્યક્તિ 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરે. એ આખું આપણે સમજાવ્યું જે આ વાયુવાહિની વૃક્ષ છે એમાંથી જે હવા જાય અને હવા બહાર આવે એ શ્વાસોશ્વાસની ક્રિયા લગભગ 12 થી 16 વખત પર મિનિટ 1 મિનિટમાં તંદુરસ્ત વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં કરે. કે એ થાક દોડીને થાકીને હાંફતા હોય એ વખતે અલગ વસ્તુ છે, એકદમ ડીપ સ્લીપમાં હોય, કોઈ રોગગ્રસ્ત સ્થિતિ હોય તો એ રેટ અલગ હોય, પણ બાકી પર મિનિટ 12 થી 16 વખતનો બ્રિધિંગ રેટ શ્વાસોશ્વાસનો દર છે જોવા મળે. તો એ શ્વાસની ક્રિયા થાય છે કેવી રીતે? કારણ કે આપણે ગયા વખતે એવું જોયું હતું કે ફેફસાની દિવાલમાં કોઈ સ્નાયુઓ હતા નથી, અને જ્યાં સ્નાયુઓ ના હોય ત્યાં આપણને હલનચલન છે એ પણ જોવા મળે નહીં. તો ફેફસા તો સંકોચન વિસ્તરણ કરે છે, તો એ જાતે કરી શકતા નથી. એ જે ઉરુષીય ગુહામાં ગોઠવાયેલા છે છાતીના કુરણમાં, ઉરુષીય ગુહા એટલે એ ઉરુષીય ગુહા સંકોચન વિસ્તરણ પામે એના લીધે ફેફસા સંકોચન વિસ્તરણ પામે છે. એટલે ઉરુષીય ગુહાના
કદમાં થતો ફેરફાર એ જ આ ફેફસાના કદમાં થતો ફેરફાર છે એને પેરેસિસ એવું કહેવાય. ઉરુસીય ગોવાના કદમાં ફેરફાર થવા માટે કુદરતે ત્યાં બે રચના મૂકી છે. એક તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે ઉરોધર પટલ ઉરસ અને ઉદર અલગ પાડતો એક પડદો ઘુમ્મટ આકારનો આવો ડોમ છે એક પડદો એને કહેવાય ઉરોધર પટલ. એની અંદર એવા સ્નાયુઓ મૂકેલા છે એને કારણે ઉરોધર પટલ આજીવન આપણી જાણમાં કે જાણ બહાર સતત સંકોચન વિસ્તરણ પામી રાખે છે. સંકોચન અને વિસ્તરણ, સંકોચન અને વિસ્તરણ, ખેંચાય એટલે સ્ટ્રેટ થઈ જાય, વિસ્તરણ પામે એટલે એકદમ ડોમ છે ઘુમ્મટ આકારનો પડદો થઈ જાય. આવી રીતે થઈ રાખે તો એ ઉરોધર પટલ ઉરુસીય ગુહાના કદમાં ફેરફાર કરે, પડદો ઉપર આવે, ઉરુસીય ગુહાનું કદ ઘટે, લંબ અક્ષે ઘટે, અગ્ર પશ્ચ બાજુથી ઘટે, પડદો ઉપર આવે એટલે. અને બીજી રચના આપી છે છાતીનું પિંજરું, એમાં પાસળીઓ છે આપણે જાણીએ છીએ, એમાં 12 જોડ પાસળીઓ હોય. પાછળ જે કરોડરત્તમના મણકાઓ છે કસેરુકાઓ કહેવાય, એ કસેરુકાઓમાંથી ઉત્પન્ન થતી પાસળીઓ આગળ આવીને અહીંયા એક હાડકું છે ઊભું એને કહેવાય ઉરોસ્થિ, ઉરસ પ્રદેશમાં રહેલું અસ્થિ ઉરસ્થિ, એને 12 જોડ પાસળી મળે છે. જોકે 12 મળતી નથી પણ એ આપણે જે તે પ્રકરણમાંની વાત કરશું. પણ એ 12 જોડ પાસળીનું પિંજરું છે એને કહેવાય રિબકેજ અથવા તો પાસળી પિંજર. એની અંદર જે પેપ્સા ગોઠવાયા છે તો એને સંકોચન વિસ્તરણ માટે બીજી રેટના આપેલી કુદરતે એ આ પાંસળીઓ જે ગોઠવાયેલી હોય એ પાંસળીની વચ્ચે સ્નાયુ મૂકે છે કુદરતે. જે બે પાસળી વચ્ચે સ્નાયુ હોય અહીંયા 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 દરેક બે પાસળી વચ્ચે સ્નાયુ કુદરતે મૂકેલા છે. બે પાસળી વચ્ચે છે તેને કહેવાય આંતર પાસળી સ્નાયુ, જેમ બે કોષ વચ્ચેનો અવકાશ એને આપણે કહીએ છીએ આંતરકોષીય અવકાશ, એમ બે પાસળી વચ્ચેના સ્નાયુ એને કહેવાય આંતર પાસળી સ્નાયુ. એ બે રીતે હોય, બહારની બાજુએ ગોઠવાય અને અંદરની બાજુ પણ ગોઠવાય. એટલે પાસળીને આમ જેમ સાંધા હોય ને ટાંકા લઈ ગયા આપણે એની જેમ અંદરથી પણ અહીંયા સ્નાયુ વેચાણ અહીંયા હોય, બીજો અહીંયા વેચાણ અહીંયા વેચાણ અહીંયા, એ અંદરની બાજુએ બે પાસળી વચ્ચેના સ્નાયુઓ છે એટલે અંત આંતર પાસળી સ્નાયુ કહેવાય. અને બહારની બાજુએ હોય પાસે બહાર એક સ્નાયુનો છેડો અહીં જોડે ચોટેલો હોય, એક આ ચોટેલો હોય, એક સ્નાયુ છેડો અહીંયા 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 એ અસંખ્ય સ્નાયુ અંદર અહીંયા ગોઠવાયેલા હોય. તો એ બહારની બાજુએ જોવા મળતા આંતર પાસળી સ્નાયુઓ છે એટલે કહે બાહ્ય આંતર પાસળી સ્નાયુ. અહીંયા બાહ્ય અને અહીંયા અંત એટલે એવી રીતે બરાબર વચ્ચેની બહારની બાજુએ સ્નાયુ હોય અંદર સ્નાયુ હોય પાસળી વચ્ચે એટલે અને પાસળી પહોળી અને સાંકડી થાય. પાસળીઓ છે પહોળી થાય અને સાંકડી થાય, પહોળી થાય અને સાંકડી થાય. આપણો અનુભવ છે આપણે શ્વાસ લઈએ આખું પાસળી ફૂલે જાય અને ઉચ્ચવર કાઢીએ એટલે થોડું આ પાસળીઓ સંકોચાય કે સાંકડી બને કે નજીકના અંતરે ગોઠવાય, વળી થોડી પહોળી બને પાસળી દૂરના અંતરે જાય તો એનું કારણ આ પાસળી વચ્ચે આવેલા અંત પાસળી અને બાહ્ય આંતર પાસળી સ્નાયુઓ છે. અંત અને બાહ્ય આંતર પાસળી સ્નાયુઓ. તો આ બીજી રચના ઉરોધર પટલ એને કારણે ઉપર આવે તો ઋષિ ગુહાનું કદ ગમ બક્ષે ઘટે અગ્ર પચ, જે પાસળીઓ છે એને કારણે અનુપસ્થ અક્ષે એટલે કે પૃષ્ઠ અને વક્ષ, પૃષ્ઠ અને વક્ષ એમ કદ છે વધઘટ પામે. આંતર પાસે સ્નાયુ હલનચલનને કારણે પાસળીઓ ઉપર આવે નીચે જાય, ઉપર આવે નીચે જાય, આખું એ સંકોચન પામે આંતર પાસે સ્નાયુ બે બાહ્ય અંતર એટલે આખું પાસળી પીજે ઉચકાય બહાર આવે અને ઉચકાય. તમે જો શ્વાસ લો આમ તો આખું આ પાસળી પિંજર છે એ બહાર આવે છે અને ઉપર આવે છે, જેવો તમે ઉચ્છવાસ કાઢો છો પાસળી અંદર જાય છે અને થોડું નીચે આવે છે. એટલે એ રીતે પાસળી પિંજરના કારણે સંકોચન વિસ્તરણથી જે અનુપસ્થ અક્ષ એટલે પૃષ્ઠ વક્ષ બાજુએ એ સંકોચન વિસ્તરણ થાય અને જે ઉર્ધ્વપ્રહ કારણે લંબ અક્ષે સંકોચન વિસ્તરણ થાય. ટૂંકમાં સમગ્રપણે આખું જે પોલર છાતીનું ઉરુસીય પોટલ ઉરુસીય ગુહા એ સંકોચન વિસ્તર છે. એને તારે તાર એને રિધમમાં એના લયમાં ફેફસા પણ સંકોચન વિતરણ પામે. હવે તમે જુઓ કે જેવો ઉરોધર પટલ સંકોચાય ઘુમ્મટ આકારનું તો સ્ટ્રેટ થઈ જાય એટલે લંબો છે કદ વધ્યું, એ જ વખતે આ પાસળી પિંજરના સ્નાયુ ઉપર પાસળી પિંજરને ઉપર લાવે અને બહાર લાવે એટલે અનુપ્રત્યક્ષે પણ કદ વધ્યું, એ પ્રમાણે ફેફસાનું કદ પણ વધે. ફેફસાનું કદ વધે એટલે બહારના હવા દબાણ કરતાં અંદર દબાણ ઘટે, એ આપણને ખ્યાલ છે કદ વધે દબાણ ઘટે અને કદ ઘટે દબાણ વધે. તો હવાનું કદ છે એ અંદર જે છે જ રહેવાનું, ફેફસાનું કદ મોટું બને એટલે હવામાં દબાણ ઘટે અંદર તરત શ્વાસ રૂપી હવા દાખલ થાય એને કહેવાય શ્વાસની ક્રિયા. અને ઉલટું જ્યારે
સંકોચાયેલો એ રોધ પટલ એ વિસ્તરણ પામે, વિકોચન પામે એટલે ઉપર આવે, એ જ વખતે 65 ઇંચ અંદર જાય, નીચે જાય એટલે લંબક્ષય જે પોલાણ છે એ સાંકડું બને અને અનુપસ્થકક્ષય પણ 65 ઇંચ અંદર નીચે જવાથી સાંકડું બને એટલે ફેફસા પર દબાણ આવે, ફેફસાનું કદ ઘટે, કદ ઘટે દબાણ વધે, બહારના વાતાવરણ કરતાં વધે એટલે હવા છે એ બહાર આવે એને કહેવાય ઉચ્છવાસ. તો આવી રીતે સતત શ્વાસ ઉચ્છવાસની ક્રિયા એ 65 ઇંચ સ્નાયુઓ અને ઉદરપટલને કામ થયા રાખે. પણ આ સામાન્ય સંજોગોમાં આપણે ફૂફૂસીય કદ અને ક્ષમતામાં જોયું ને કે વ્યક્તિ ધારે દબાણપૂર્વક કેટલીક હવા વધારે બહાર કાઢી શકે છે, જેને આપણે ERV તરીકે ઓળખીએ છીએ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એમ વ્યક્તિ ધારે તો સામાન્ય શ્વાસ કરતાં બળ કે દબાણપૂર્વક વધારે હવા લઈ શકે એને IRV કહેવાય, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એ 2500 થી 3000 ml હોય. તો એના માટે કુદરતે આપણને આંતરપાશ્વીય સ્નાયુઓ અને ઉદરપટલના સ્નાયુઓ સિવાય ઉદરમાં કેટલાક સ્નાયુ આપે છે, પેટમાં એ પણ તાકાત કરે તો ફેફસાની અંદર હવાની આપણેમાં આપણને એટલે શ્વાસ ઉચ્છવાસની ક્રિયામાં આપણને ઉપયોગી થાય. એ સિવાય ગરદનમાં કેટલાક સ્નાયુઓ છે કે જેના જોરથી એના બળથી આપણે વધારે હવા છે એ વધારે કદની અને વધારે ઝડપથી આપણે કરી શકીએ. ફેફસામાં શ્વાસ આવે, ઉચ્છવાસ મુકાય એ ઝડપથી થાય અને વધારે કદની પણ થઈ શકે એટલે ઉદરપટલના સ્નાયુઓ અને અંતઃબાહ્ય આંતરપાશ્વીય સ્નાયુઓ તો ખરા જ, એ સિવાય ઉદરના સ્નાયુઓ છે એ અને ગરદનના સ્નાયુ એ પણ ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે વધારે શ્વાસોચ્છવાસના કદની એ વખતે એ પણ આપણને સહાય કરે છે. તો આ વાત આપણે શીખ્યા કેવી રીતે શ્વાસોચ્છવાસની ક્રિયા છે થાય. આ આધારે એકાદ તમને પ્રશ્ન બનાવીને બનાવીને યાદ કરાવું છું. અગાઉ પૂછાયો પ્રશ્ન ગુજકેટની અંદર પૂછાયેલો છે, કેવું પૂછાય, શ્વાસ દરમિયાન શું થાય છે એમ કે ઓપ્શન આપેલા હોય, 65 ઇંચ બહાર આવે ને ઉપર આવે, સાચું કહેવાય. તમે આમ શ્વાસ લો તો 65 ઇંચ ફૂલે એટલે કે બહાર આવે અને ઉપર આવે છે, 65 ઇંચ ફૂલે એટલે કે બહાર આવે નીચે જાય એવું કદી ના બને, અથવા 65 ઇંચ ઉપર આવે અને અંદર જાય એવું પણ ના બને. પણ તમે મિક્સ કરી કે આપે સાચું ખોટું તમને ખબર પડે, તમે ખુદ શ્વાસોચ્છવાસ ક્રિયા કરો જ છે, શું થઈ રહ્યું છે તમને ખુદને અનુભવાય છે, તો એ તમને પ્રશ્ન જવાબ તો આવડે. એમાં જે ડિસિઝના એવા લોકો હોય જેને વાંચનના વિચાર ના હોય એમાં ખોટું કહીને આવે એ તો સહેલામ સહેલો પ્રશ્ન કહેવાય. શરીર બચાવતી ક્રિયાના આધારે આપણે જવાબ આપવાનો છે. જેમ આ શ્વાસનો એ લંબાઈ છે એ 12.5 સેન્ટીમીટર લખી ઓપ્શનમાં કેટલી હોય, શ્વાસનો એ લંબાઈ માણસમાં તો 12.5 સેન્ટીમીટર હોય, 12.5 મિલીમીટર હોય. તો તમે મિલીમીટર લખી ના આવો એનાથી ખરાબ કઈ બાબત કહેવાય. મિલીમીટર તમને ખબર પડે ને, હાથ પર ખબર પડે સેન્ટીમીટરમાં શ્વાસનું માપ છે, છાતીમાં 5મી કસર ઉપરથી બે ભાગ પર આટલો ભાગ સેન્ટીમીટર, મિલીમીટર તો આટલું ના થાય, 10 મિલીમીટર 1 સેન્ટીમીટર થાય. 12.5 મિલીમીટર લખો એટલે એક વિડાઈ પૂછે આપણું એટલે શ્વાસની એટલી જ દેખાય છે આપણને, તો સેન્ટીમીટર જાઓ ને એવું તમે વિચાર્યા વગર એમ જ તમે અંદાજે અંદર લખી ના આવો તો એ આપણી બે પણ કરાય કહેવાય ને આળસ કહેવાય, એવું થવું ના જોઈએ. આપણને એટલો ખ્યાલ આવે સાધારણ તમે લોજિક એ તમે વિચારો ને તો પણ તમને આવું પ્રશ્ન જવાબ તો આવડે. તો અહીંયા તમને આનું ખ્યાલ આવી જાય કે શ્વાસ ઉચ્છવાસ દરમિયાન 65 ઇંચ ઉપર આવે અંદર આવે એ ક્યારે, અંદર જાય નીચે ક્યારે આવે, સંકોચન પામે વિસ્તરણ પામે ઉદરપટલ ઉપર નીચે ક્યારે થાય એ તમને હવે શ્વાસ ઉચ્છવાસની ક્રિયા તમે કરી રહ્યા છો એ ખ્યાલ આવશે. બરાબર, તો આવા કંઈક થોડી MCQ અગાઉ પૂછાયા છે તો બનાવીને પૂછી શકાય. આપણે ગયા વખતે સત્સંગ તંત્ર દરમિયાન જે અંગો જોયા એમાં શ્વાસ ઉચ્છવાસની ક્રિયા યાંત્રિક ક્રિયા કેવી રીતના થાય એ આપણે અહીંયા આજે સમજ્યા. એ સિવાય આ એક વસ્તુ આપણને આપી છે કે વાતાવરણમાં જે CO2 O2નું પ્રમાણ છે એને આપણે પાર્શિયલ પ્રેશર કહીએ છીએ. આ વાત આપણે અગાઉ શીખ્યા છીએ કે શું કરવા, લોહી જ્યારે O2 લઈ અને PCR આગળ જાય ત્યારે ઓક્સિજન આપે છે, રુધિરમાં ઓક્સિજન વધારે છે અને PCR માં ઓક્સિજન વપરાઈ ગયો છે, ચાલક શ્વસન એટલે ઓછો છે, 0 ના હોય ઓછો છે એટલે હવાનું આંતરિક દબાણ સર્જાય, હવામાં ખર્ચતો ઓક્સિજનનું આંતરિક દબાણ સર્જાય રુધિરમાંથી પેશી તરફ, કારણ કે રુધિરમાં એનું પ્રમાણ વધારે છે, દબાણ વધારે કે પ્રસરણ દાબ, અને પેશીઓમાં O2નું પ્રમાણ ઓછું છે એટલે પ્રસરણ દાબ ઓછું હોય, એને આપણે આંતરિક દબાણ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને પાર્શિયલ પ્રેશર કહેવાય, એને PO2 કહેવાય, પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન, PPO2 અથવા ટૂંકમાં PO2. એવી રીતે કાર્બન ડાયોક્સાઇડ PCO વધારે હોય અને લોહીમાં છે એ ઓછું હોય
એટલે પેશીઓમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોવાથી દબાણ પ્રસરણતા વધારે કહેવાય, પેશીઓમાંથી વૃદ્ધિ જેમાં સીઓ ટુ ઓછું છે એમાં એનું પ્રમાણ ઓછું છે એ તરફ જવા એનું વલણ હોય, એટલે પી સીઓ ટુ આંશિક દબાણ એ વધારે છે પેશીઓમાં, રુધિરનું ઓછું છે એટલે રુધિરમાંથી પેશીઓમાં જાય અને ઓક્સિજન છે પેશીઓમાંથી રુધિરમાં જાય. પ્રસરણ સપાટી આગળ ઉલટું હોય, પ્રસરણ સપાટી આગળ જે રુધિર આવે છે ફેફસા પાસે એ રુધિરમાં પી સીઓ ટુ વધારે હોય, અશુદ્ધ રુધિર આવે ફેફસા અશુદ્ધ થવા માટે, એટલે એમાં સીઓ ટુ વધારે હોય, દબાણ વધારે હોય પી સીઓ ટુ જે હવે દાખલ કરીએ એના કરતાં, અને હવામાં ઉલટું વધારે હોય રુધિરમાં ઉલટું ઓછો હોય, એટલે હવામાંથી ઉલટું રુધિરમાં જાય અને સીઓ ટુ રુધિરમાંથી હવામાં આવે અને હવા દૂર થાય. તો એ જે પાર્શિયલ પ્રેશર છે જે ઓક્સિજન કાર્બન દબાણ એ હવામાં ફેફસામાં લોહીમાં પેશીઓમાં કેટલું હોય એના કેટલા આંકડા આપણને આપ્યા છે, આપણને સમજાવ્યા છે, યાદ રાખવા તમારે પ્રયત્ન કરવા પડે. હું તમને સમજાવી રહ્યો છું, મારું કામ તમને અહીંયા સમજાવવાનું છે, તમારે સમજીને થોડું યાદ રાખવાનું, એક કે બે વાર તમે સમજીને એને જો તમને યાદ પણ રહી જાય. કારણ તમે જુઓ જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ એ હવા તાજી છે, એ હવાની અંદર પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન 159 હોય, એનો એકમ છે મિલીમીટર મર્ક્યુરી, HG એટલે મર્ક્યુરી મિલીમીટર, એ દબાણ કે જેના કારણે મર્ક્યુરીનો પારો કેટલો ઉપર આવશે સાચો શ્વાસને માપવાનું સાધન છે એને આપણે કહીએ છીએ સ્પાયરોમીટર, એનું નામ છે સ્પાયરોમીટર. શ્વસનના માપન માટેનું આ સાધન જે રીતે હવાનું જે દબાણ છે એ મર્ક્યુરી પહેલાં સાધન વડે માપી શકાય કેટલું મર્ક્યુરીનું લેવલ ઉપર જાય છે કેટલા મિલીમીટર, એટલે એટલા મિલીમીટર મર્ક્યુરી ઉપર જાય એટલું દબાણ હવામાં ઓક્સિજનનું હોય, એટલે એને કહેવાય કે હવામાં ઓક્સિજનનું આંશિક દબાણ 159 મિલીમીટર મર્ક્યુરી જેટલું છે. અને સીઓનું પ્રમાણ તો આપણને ખબર જ છે, આપણે અગાઉ બીજા પાઠમાં છે તેલમાં પાઠમાં શીખ્યા હતા પ્રકાશ સંગ્રહમાં કે હવામાનનું પ્રમાણ 0.036% કે 0.3% જેટલું હોય, તો 0.3 મિલીમીટર મર્ક્યુરી હોય. જ્યારે હવા અંદરથી બહાર આવે ઉચ્છવાસના રૂપમાં તો નેચરલી દાખલ થાય હવામાં ઓટું વધારે હોય, દૂર થાય ઉચ્છવાસમાં હવામાં સીઓ ટુ વધારે હોય, તો 0.3 મિલીમીટર HG વાળો સીઓ ટુ દાખલ થયો તો એટલી હવા કે જે હવામાં 0.3 mmHg સીઓ ટુનું દબાણ છે એ જ્યારે બહાર આવે ને ત્યારે પી સીઓ ટુ 7 થઈ જાય, 0.3 અને ક્યાં 7, એટલે સીઓ ટુમાં વધારે હોય અને ઓક્સિજનનું દબાણ 159 હોય એ બહાર આવતા 120 થઈ જાય, એટલે ઓક્સિજન વપરાય સીઓ ટુ એમાં એડ થયો આપણને એવું દેખાઈ રહ્યું છે. હવે આપણે અગાઉ જોયું હતું કે ફેફસાનો છેલ્લો અંતિમ એકમ રચનાત્મક અને ક્રિયાત્મક એને આપણે કહીએ છીએ વાયુ કોષ્ઠ, અહીંયા આપણે એક વાયુ કોષ્ઠ બતાવ્યો છે. વાયુ કોષ્ઠની અંદર આવી રીતે લાદીસમ પેશી હોય અને જે સંપર્કમાં એનું પુષ્કળ રુધિરકેશિકાઓ હોય એમાં પણ લાદીસમ પેશી હોય, એની વચમાં આધાર કલાનું પળ હોય, આવી ત્રિસ્તરીય દિવાલમાંથી હવાની આપણે થાય. જોકે આ ત્રણેય સ્તરની દિવાલ આઈ લાદીસમ પેશી એવી રીતે રુધિરકેશિકાની પણ લાદીસમ પેશી અને એની વચમાં જોવા મળતી આધાર કલા, આ ત્રણેયને ભેગા કરો તો આપણે ત્રિસ્તરીય દિવાલ થાય એની લંબાઈ તો 1 મિલીમીટરથી વધારે ના હોય, એટલે કે બહુ પાતળી દિવાલ છે, એટલે એમાંથી હવા આરામથી સુગમતા ભરી રીતે સહેજથી અંદર પર આપણે પામે, લોહીમાંથી વાયુ કોષમાં ફેફસાના પરણમાં ફેફસાના પરણમાંથી રુધિરકેશિકાના રુધિરમાં. તો જ્યારે એ હવા કે જેના અંદર PO2 159 અને PCO2 0.3 હોય એ અંદર આવે, અંદર આવતા સુધીમાં આપણે જાણે અંદર આવે એટલે નાસિકા છિદ્રોથી લઈ અને છેક વાયુ કોષની અંત્ય શ્વાસ વાહિકાઓ સુધી અમે સફર કરવાની થાય એટલી એને મજલ કાપવાની રહે, એટલો માર્ગ પસાર કઈ ત્યાં પહોંચવાનો હોય વાયુ કોષ પણ ત્યાં સુધીમાં એની અંદર 159માંથી આ જે PO2 છે એ 104 થઈ જાય અને જે આ PCO2 છે એ 40 mmHg થઈ જાય. કોના કારણે? તો જે અહીંયા CO2 છે આપણે એના કારણે જે અંગો છે જેમાં જ્યારે શ્વસન અંતે ઓક્સિજન વપરાઈ ગયો છે અને CO2 ઉત્પન્ન થયો છે એટલે એમાં PO2 40 હોય, PCO2 45 હોય, આનું પ્રમાણ વધારે આનું પ્રમાણ ઓછું, એવું અશુદ્ધ લોહી જેમાં CO2 વધારે O2 ઓછો છે એ લઈ અને જે શિરાઓ છે એ ફેફસા આગળ લોહીનું ચોખ્ખું કરવા જાય જેની અંદર પણ
PO2 40 ટકા ત્યાંથી લોહી જાય છે એટલે અહીંયા જેવું દબાણ હોય ઓટો CO2 ને એવું લોહી દબાણ લોહીના CO2 નું દબાણ એટલું દેવાનું અહીંયા જ્યારે લોહી આવે અશુદ્ધ લોહી એટલે આપણે વાદીકર બતાવ્યો છે શીરાઓનું કેશિકાઓનું એમાં પણ PO2 40 હોય અને PCO2 45 હોય જ્યારે પસાર થાય ત્યારે વાયુકોષના પોલાણમાં જે કંઈ હવા છે 159 વાળી એમાંથી ઓટો શોષાય એટલે 104 જેવું થઈ જાય અને સામે જે PCO2 45 છે એ 0.3 હતું એ અહીંયા ઓછું અહીંયા વધારે છે CO2માં એડ થાય એટલે 0.7 જેવું થઈ જાય PCO2 પ્રમાણ હવે ચોખ્ખું લોહી કે જેમાં O2 40માંથી 55 થઈ ગયો અને CO2 45માંથી 40 થઈ ગયો એવું એ ચોખ્ખું લોહી હવે પાછું અંગો આગળ જાય અને અંગો આગળ જાય જેમાં PO2 95 છે અહીંયા ઓટેમની O2 શોષાય અને 40 થઈ જાય CO2 એમાં એડ થાય 40માંથી 45 થઈ જાય વળી પાછું એ બધું ફેફસા આગળ જાય આમ હવાના આંતરિક દબાણના નિયમ પ્રમાણે CO2 O2ની આપણે તમને ખબર પડી જાય કે O2 દાખલ થશે કે આમાંથી આમાં એડ થશે અને ખ્યાલ આવે અહીંયા 40 છે લોહીમાં 45 છે તો નેત્ર ત્યાંથી ફેફસાના કોણમાં CO2 જવાનું અહીંયા ઓક્સિજન વધારે છે દબાણ અહીંયા ઓછું છે એટલે આમાં આવશે અહીંયા ઉલટું છે અહીંયા જે ઓક્સિજન આવે છે એ 95 mmHg વાળો આવે છે અહીંયા 40 છે અહીંયા ઓટું છે ઉમેરાશે એની મોથી શ્વસન જારક છે એની ક્રિયા થવાની તમને એ પણ સમજાયું છે તો તમે થોડો સમજી અને આંકડાઓને થોડું યાદ રાખવા પ્રયત્ન કરશો તમને આ પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના આંકડાઓ ખાસ તો આ 1, 2 અને 3 આ તો 1 જ છે પણ આંકડા યાદ રાખવાના છે એ પણ લોજિકલ છે ક્યાં વધારે ઓછા તમને ખ્યાલ આવે એવું છે આંકડા જ હોય તમને એવું ના થાય કે અહીંયા 95 હશે કે અહીંયા 95-40 હશે તમને ખબર પડી અહીંયા 95-40 હશે એટલે તમને આમ સમજીને યાદ રહી જાય એવું છે તો આવી રીતે પાર્શિયલ પ્રેશર ઓફ CO2 O2 ક્યાં કેવું હોય એની કેટલી વિગતો આપણને આપી છે અહીંયા આપણે જોઈ એને કહેવાય વાયુ વિનિમય એવી રીતના આંતરિક દબાણના નિયમ પ્રમાણે થાય છે અને હવે આ પાઠનો છેલ્લો મુદ્દો આપણે જોઈએ એ છે શ્વસનતંત્ર સંબંધી અનિયમિતતાઓ એટલે કે શ્વસનતંત્ર સંબંધી રોગો મોસ્ટ કોમન ડિસીઝ છે શ્વસનતંત્ર લગતો એ છે દમ અથવા તો આપણે કહીએ છીએ અસ્થમા દમ અથવા અસ્થમા છે એ જે શ્વાસ નળી છે એ શ્વાસ નળીનો રોગ છે શ્વાસ નળી છે એ સંકોચાય અને એક્ઝેક્ટ ક્યારે સંકોચાય ઉચ્છવાસ વખતે શ્વાસ વખતે સંકોચનથી પ્રાણીને કંઈ ફેર નહીં પડે ઉચ્છવાસ કાઢતી વખતે શ્વાસ પણ સંકોચાય જેટલો ઉચ્છવાસ નીકળવો જોઈએ એટલો નીકળે નહીં એને કાઢવા માટે વ્યક્તિ પછી પ્રયત્ન કરવો પડે એટલે એને થોડો મૂંઝાયો થાય થોડું જેને કહેવાય કે શ્વાસ ઘૂંટાય એટલે દમ તરીકે ઓળખે દમ ઘૂંટાય જેવું થાય કે આપણે એ લોકોને દમ કહીએ છીએ દર વખતે શ્વાસ ઘૂંટી હોતો નહીં કાઢતી વખતે શ્વાસ પણ સંકોચાય એને કારણે વ્યક્તિ શ્વાસ કાઢવામાં ઉચ્છવાસમાં પ્રયત્ન કરે એમાં એને ઉધરસ આવે વધારે પ્રયત્ન કરે ધક્કો મારીને હવા બહાર કરે અમારે રહેલો કફ એ પણ બહાર આવી જાય એટલે ઉધરસ આવે કફ પડે ઉધરસ આવે ત્યાં થોડી બળતરા જેવું પણ થાય એ આ પ્રોબ્લેમ છે દમનો ટૂંકમાં એ શ્વાસ નળીનો સંકોચાઈ જવાનો રોગ છે એને દૂર કરવાનો ઉપાય શું શ્વાસને વિતરણ થાય તો કષ્ટ ના થાય શ્વાસનું વિતરણ થવું એને ઇંગ્લિશની ભાષામાં કહેવાય ડાયલેક્ટ થવું એટલે નળીને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે વાસો VASO વાસો મતલબ નળીઓ અને ડાયલેક્ટ થવું મતલબ પહોળું થવું નળીઓને પહોળી કરી શકે એવી દવાઓ લઈએ જે દવાઓને કહેવાય વાસો ડાયલેટર મેડિસિન એવી કોઈ દવા લે એને કાં નળી પહોળી બને એ પ્રશ્ન છે જે હાંફ ઉપર વ્યક્તિ ચડી ગયો છે એને હાંફ ચડે છે ઉચ્છવાસ કાઢવામાં એને તકલીફ પડે નહીં પડે તો પહેલાંના જમાનામાં દવાઓ હતી લોકો દવાઓ લે પેટમાં જાય લોહીમાં શોષાય એ લોહીમાં ફરતું ફરતું નળીઓમાં પહોંચે એ ડ્રગ એ મેડિસિન ત્યારે એ દવાની અસરથી નળી પહોળી બને વ્યક્તિને આરામ થાય એમાં વાર લાગે કારણ કે એ ગોળી પેટમાં ખાય છે પ્રોબ્લેમ શ્વાસ પાણીમાં છે ડ્રગ ત્યાં પહોંચતા સુધીમાં વાર લાગે એટલે હવે એવા પ્રકારના પંપ આવે છે જેને દળની તકલીફ હોય શ્વાસની તકલીફ હોય એ લોકો સીધો જ મોઢામાં પંપ મૂકે જોરથી એને ખેંચે સીધું ડ્રગ એને શ્વાસ પાણીમાં પહોંચે તરત તાત્કાલિક વિધિન મિનિટ એને રાહત થઈ જાય
નળીઓ પહોળી ભાઈ દવા સીધી ત્યાં નળીઓ પર પહોંચે એનો વાંધો આવે નહીં. તો આ તકલીફ એ શ્વસનતંત્રની ધમની છે. શરૂઆતના સમયમાં એ રોગ અસાધ્ય માનવામાં આવતો હતો, અત્યારે સાધ્ય છે, ઇનક્યોરેબલ નથી, ક્યોરેબલ છે. અને હવાથી કહેવાય તો રોગ છે એટલે થોડો વધારે ડેન્જરસ પણ કહેવાય. અને કોઈ કોઈ વખત અમુક લોકોમાં વારસામાં આવે છે, ફાધર મધર કે બેમાંથી એકને હોય તો કોઈ સંતાનમાં રોગ વારસામાં આવવાની શક્યતા પણ હોય છે. સમાજમાં પણ એવું જોવા મળે છે પ્રેક્ટિકલ લાઈફમાં. પહેલી તકલીફ શ્વસનતંત્રની, બીજી તકલીફ કે રોગ છે એ છે બ્રોન્કાઇટિસ. આપણે તો સમજાવેલું જે શ્વાસ નળી છે એ ટ્રેકિયા કહેવાય, એના બે ભાગ પડે એને આપણે વાયુવાહિની કહીએ છીએ, તો આને આપણે બ્રોન્કસ તરીકે ઓળખીએ છીએ. બે જે બ્રોન્કસ છે એક હોય તો એને બ્રોન્કાઇ કહેવાય, એનું ગુજરાતી શ્વાસ વાહિની ઇંગ્લિશમાં બ્રોન્કસ. બ્રોન્કસમાં જ્યારે સંકોચન થાય એટલે કે શ્વાસ વાહિનીમાં સંકોચન થાય ત્યારે આ તકલીફ શરૂ થાય. એમાં અહીં પ્રોબ્લેમ એ જ થાય, ઉચ્છવાસ કરવામાં તકલીફ પડે, એને કારણે ત્યાં બળતા થાય, કફ નીકળે, ઉધરસ આવે, લગભગ દમ જેવી તકલીફ વ્યક્તિના બ્રોન્કાઇટિસમાં થાય. એમાં શ્વાસ નળી નહીં પણ જે અંદરની બે વાયુ શેપની બે શ્વાસ વાહિનીઓ છે એમાં સંકોચાવાને કારણે ઉચ્છવાસનો પ્રોબ્લેમ થાય, વ્યક્તિને દમ કે હાંફ ચડે છે, એને કહેવાય બ્રોન્કાઇટિસ. એની પણ દવા ફેબ્રે વાસો ડાયરેક્ટર મેડિસિન લેવાથી એ બ્રોન્કાઇટિસ છે એને આપણે ક્યોર કરી શકીએ ટેમ્પરરી, અને અમુક દવાને કારણે લાંબો સમયની રાહત મળે. ત્રીજો એક રોગ છે એનું નામ છે એમ્ફીસેમા. એમ્ફીસેમા એટલે હવે શ્વાસ નળી સંકોચાશે નહીં, બરાબર છે, નોર્મલ છે, શ્વાસ વાહિની સંકોચાઈ નોર્મલ છે, પણ છેલ્લે જ્યાં ખુલે ને એ જે વાયુ કોષ્ઠ છે એ વાયુ કોષ નાશ પામે, બધાની અમુક બધા નાશ પામે, પ્રાણી મરી જાય. વાયુકોષ એ ફેફસાની પ્રકારની પેશી છે એટલે એમ્ફીસેમા શું કહેવાય છે, ફેફસાની પેશીનો નાશ વિનાશ એને કહેવાય એમ્ફીસેમા. કોઈ કારણસર એ વાયુકોષને પહોંચતી જે અંત્ય શ્વાસ વાહિકાઓ છે ચપટી થઈ જાય. એ વાયુકોષ નાશ પામવાનું કારણ શું, કે અંત્ય શ્વાસ વાહિકા છે એ એકદમ ચપટી થઈ જાય. અહીંયા શ્વાસ નળી ચપટી બને સંકોચાય, શ્વાસ વાહી ચપટી બને સંકોચાય, અહીંયા અંત્ય શ્વાસ વાહિકા એ ચપટી બને, એને કારણે હવા જે વાયુકોષમાં છેલ્લે જાય એથી બહાર ના આવે, બીજી વાર જે જાય એથી બહાર ના આવે, દર વખત થોડીક હવા અંદર ઘાતી જાય, એક સમય એવો આવશે વાયુકોષ ફૂલતા ફૂલતા ફાટી જાય. હવે તો મિલિયન્સ ઓફ વાયુકોષ શરીરમાં હોય એટલે 200-500-1000-2000 વાયુકોષ નાશ પામે, એનાથી આપણને બહુ કંઈ ફેર નહીં પડે. જેમાં 20-25 વાર નીકળી જાય, ખેંચી નાખે તો કંઈ ટાળ નહીં પડે, ખબર નહીં પડે 20-25 આટલામાં ઘટના લેતો, એની એમ વાયુકોષ આ નુકસાન પામે તો બહુ મુશ્કેલી ના થાય. અને એ ફેફસાની પછી નુકસાન વધારો થાય ને જ્યારે અમુક ટકા 2-5-10-20-30% તો વ્યક્તિ નુકસાનની અસર છે તરત લક્ષણના રૂપમાં દેખાવા માંડે. તો એ એમ્ફીસેમા મોટા ભાગે ધૂમ્રપાનને કારણે થાય, પ્રદૂષણને કારણે થાય, ફેફસાની અંદર અંતે શ્વાસ વાયુ ચપટી થાય અને વાયુકોષ નાશ પામે. એ જે વાયુકોષ નાશ પામે ને એ કદી પછી ફરી પાછા આપણે રિપેર કરી શકીએ નહીં, એને સારા કરી શકાય નહીં. એટલે એમ્ફીસેમાથી જે નુકસાન થાય વાયુકોષને ફેફસાની પેશીને એને અટકાવી શકીએ, એ નુકસાન કદી આપણે ભરપાઈ કરી શકીએ નહીં, એને અટકાવી શકીએ જ્યાં નુકસાન થઈએ એને અટકાવી દેવાય, આગળ વધારે પણ નુકસાન થઈ ગયું તો કાંઈ નુકસાન મોટાળવાની ધૂમ્રપાનને કારણે એમ્ફીસેમાનો રોગ થાય. એને કારણે શું થાય, વાયુકોષ નાશ પામી ગયા એટલે એટલા વાયુકોષમાં તો હવે વાયુની આંકડા થવાય નહીં, CO2ની આંકડા થવાય નહીં, એને કારણે એના લોહીમાં એ ફેફસામાંથી બહાર આવે ને ઓક્સિજન ઓછો હોય, પણ જેટલા પૂરેપૂરા સંખ્યાના વાયુકોષમાંથી ઓટું આવે એટલા વાયુકોષ તો છે નહીં, વાયુકોષ અહીંયા ઓછા છે, એને કારણે જે ઓક્સિજન શોષાય એ ઓછો શોષાય, એટલે ઓક્સિજનની ઉણપથી એના શરીરમાં એ મગજ અને કિડની એને નુકસાન થવાનું શરૂ થાય. એટલે એમ્ફીસેમાની પ્રસન્નતાની મુશ્કેલી ખરી, એની આડઅસર છે એ મૂત્રપિંડ અને મગજ ઉપર પણ થાય, કારણ કે એને ઓક્સિજનનો ફ્લો
અથવા તો પ્રવાહ કે માત્રા ઓછી મળે એટલે વાયુ કોષ્ઠ કાયમી ધોરણે નુકસાન પામે છે. ત્રીજી પ્રકારની મુશ્કેલી એમ્ફીસેમા. ચોથી પ્રકારની મુશ્કેલી છે એ છે ન્યુમોનિયા. આપણે ઘણા બધા ફેફસાનો બેક્ટેરિયાથી થતો રોગ છે, એનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. બેક્ટેરિયાનું જાતીય નામ છે. આ પ્રજાતીય નામ અને આ જાતીય નામ અને એના આધારે જે તકલીફ થાય ફેફસાના નામથી આપણે એને કહીએ છીએ ન્યુમોનિયા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાના બેક્ટેરિયાનો ચીપ લાવવાથી શ્વાસમાં એ બેક્ટેરિયા આવવાથી આ ન્યુમોનિયા એમાં થાય ખરેખર શું ફેફસાની દિવાલમાં પાણી ભરાઈ જાય અને એને લઈ અને ત્યાં પુષ્કળ મૃત શ્વેતકોષો પણ ભરાવો થાય, એને લઈને ફેફસાની કાર્યક્ષમતાએ કામ કરી શકે નહીં. સીઓટોટોની આપણે વાતાવરણ કેમ આવેલી હોય તે કરી શકે નહીં, એને પણ રોગ છે થાય ફેફસાનો રોગ છે ન્યુમોનિયા. અને છેલ્લે એક મુશ્કેલી આપણને આવી છે વ્યવસાયિક પ્રેરિત ફેફસાના રોગો. વ્યવસાયિક પ્રેરિત ફેફસા અથવા શ્વસન તંત્રના રોગો, વ્યવસાયને કારણે રોગ કે અમુકનો ધંધો જેવો હોય એને કારણે શ્વસન તંત્રનો રોગ થાય. જેમ જે લોકો વધારે તીવ્રતાવાળા અવાજવાળી જગ્યામાં કામ કરતા હોય, લાંબે ગાળે 2-5 મિનિટ વચ્ચે કાનમાં બેહરાતા હોય, જેમ કંડક્ટર બસના જે છે એને કેટલી લાંબો સમય બસના અવાજવાળા વાતાવરણ રહેવાનું થાય, કેટલી લાંબો સમય એના કારણે લાંબા ગાળે એને પહેલી બેરાશ આવે. એ રીતે પ્રેસમાં કામ કરતા હોય, આજકાલ તો પ્રેસ બધા થઈ ગયા ડિજિટલ કમ્પ્યુટર આવી, જૂના જમાના પ્રેસમાં કંઈક પણ વસ્તુ છાપકામ થાય એમાં અવાજ બહુ આવતો હતો, એમાં જે કામ કરે કાયમી ધોરણે બેરાશ આવે. તો એ જે તકલીફ છે એ વ્યવસાયના કારણે થતી તકલીફ છે. એમ જે લોકો જે વાતાવરણમાં હવામાં પુષ્કળ અશુદ્ધિઓ હોય, હવામાં તળતી ઘન અશુદ્ધિઓ રેશા રસકણો એને કારણે એ વારંવાર શ્વાસમાં જાય અને તો ત્યાં જ કામ કરવાનું છે 2-5-10-15 મિનિટ વર્ષ સુધી, એને લઈ લાંબો સમય શ્વાસમાં રોજ જે થોડો અશુદ્ધિ જાય એના માટે રોકવા બાઉમેનની ગ્રંથિ છે, નાકમાં રોગ છે, પણ ત્યાં હવાનું પ્રદૂષણ ભારે હોય એ રોકે તો અમુક અંશ તો એનો એ શ્વાસ દ્વારા ફેફસામાં જાય, એને કારણે ફેફસાની પેશીઓ નુકસાન થાય અને કોઈને કોઈ રોગ થઈ હોય કેન્સર પણ થઈ શકે. અહીંયા આપણને આપ્યું છે કે એવા વ્યવસાયને કારણે જે વ્યક્તિને રોગ થાય એ રોગ કાં તો એને કહેવાય સિલિકોસિસ. સિલિકા એટલે રેતી, પથ્થર ભાંગવાની જે ફેક્ટરી એને કોરી કહેવાય, કોરી ક ગોરી કોરી. તો એ પથ્થર ભાંગવાની ફેક્ટરી આપણે જઈએ તો બસમાં રેલવેમાં તો ઘણીવાર હાઈવે ઉપર આપણને મોટા મોટા રોલર જેવું જોવા મળે તો એ પથ્થર ભાંગવાની ફેક્ટરી છે. તો એમાંથી ધીરે ધીરે રજકણ પથ્થરની ઉડતી જેને આપણે કહીએ સિલિકા, એ શ્વાસમાં જવાથી ફેફસાની પેશીઓને નુકસાન થાય એ રોગને કહેવાય સિલિકોસિસ. એક જે વ્યક્તિ લૂના કારખાનામાં કામ કરે અને એના જે રેસાઓ છે એ લાંબો સમય રહેવાથી ફેફસામાં જવાથી ફેફસાની પેશીઓને નુકસાન પામે, તો લૂના કારખાનામાં ફેફસાની દિવાલમાં જાય તાતણાઓને કહેવાય ફાઈબર, એને પણ જે નુકસાન થાય એને કહેવાય ફાઈબ્રોસિસ. એવી રીતે એસ્બેસ્ટોસના કારખાનામાં જે લોકો કામ કરતા હોય તેમાં એસ્બેસ્ટોસ બનાવવામાં કેટલા તેના સૂક્ષ્મ રેસાઓ પણ હવામાં તરતા તરતા ઉડતા હોય તો એ પણ ત્યાં કામ કરનાર લોકોના શ્વાસમાં રોજિંદા થોડું પ્રમાણ જવાનું, એને કારણે ફેફસાની પેશી નુકસાન પામે એસ્બેસ્ટોસના રેસાઓને લઈને એને કહેવાય એસ્બેસ્ટોસિસ. બધા ફાસિલિકોસિસ ફાઇબ્રોસિસ એસ્બેસ્ટોસિસ બધા વ્યવસાયના કારણ હતા રોગો છે, તેને કહેવાય વ્યવસાય કઈ રોગો. આના ઉપરાંત એ લોકોએ ત્યાં માસ્ક પહેરી રાખવું જોઈએ, સમયાંતરે સતત એ તપાસ કરાવતા રહે તે પ્રકારનો ખોરાક છે એટલે એ ખોરાક લઈ શકે એવો પગાર અને એમની કંપની આપે વગેરે બધા, અને જ્યાં ઉત્પન્ન થાય છે પ્રદૂષણ ત્યાં ફિલ્ટર લગાવે તે બધું દૂર સુધી ફેલાય નહીં, લગભગ આપણે કોસાનો રહેતા હોય છે માસ્ક પહેરવાને પ્રદૂષણ રૂપે સિલિકા રસકોણ બહાર ઉડે નહીં, પણ જ્યાં એવું થતું ના હોય ત્યાં કરવાથી વ્યવસાયના કારણ થતા પ્રસંગના રોગો ઉપર થોડો આપણો રોગ છે એ લગાવી શકીએ. તો આને કહેવાય સ્વતંત્રના લગતી મુશ્કેલીઓ અનિયમિતતાઓ કે રોગો.
આપણો ચેપ્ટર છે પૂરું થાય છે. અહીંયા આપણે કરીએ છીએ આપણા 6 લેક્ચર થયા સ્વસંત અંતઃસ્થના પાઠમાં. તમે 6 લેક્ચર બરાબર નોંધી નાખ્યા છે, છેલ્લો આપણે નોંધી નાખજો, વ્યવસ્થિત સમજી તૈયાર કરી એનાથી પ્રશ્ન પણ સોલ્વ કરવા ટ્રાય કરજો. ખબર ના હોય તો ટીચરનો સંપર્ક કરવાનો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ આપણે ત્યારે આગળનું તંત્ર છે પરિવહન તંત્ર 18 પાઠમાં એની આપણે શરૂઆત કરશું. અહીંયા આપણે અટકીએ છીએ.